આજે આપણે સાયલેન્ટ ટ્યુબ હીટ એક્સચેન્જર સાધન જોશું. હવે અને સાયલેન્ટ ટ્યુબ હીટ એક્સચેન્જર એટલે કહેવામાં આવે છે કે આપ જોઈ શકો છો એમ જે આ ભાગ છે એ સેલ છે જેની અંદર ઘણી બધી ટ્યુબો છે અને એ પ્રમાણેનું હીટ એક્સચેન્જ થશે. એટલે કે જે કોલ્ડ ફ્લુઇડ હશે એ કોઈ એક સેક્શનથી અંદર જશે અને જે હોટ ફ્લુઇડ છે એ બીજા એક સેક્શનમાંથી અંદર જશે. એ બંને વચ્ચે હીટ ટ્રાન્સફર થશે એટલે માટે આને સાયલેન્ટ ટ્યુબ હીટ એક્સચેન્જર કહેવામાં આવે છે. હવે મશીન થોડું આગળ જોઈ લઈએ કે આપણી પાસે બે ટેન્ક આપેલી છે. જે આ છે એ હોટ વોટર ટેન્ક છે જેમાં ઇલેક્ટ્રિકલ હીટર આપેલું છે. આ છે એ કોલ્ડ વોટર ટેન્ક છે જેની સાથે કોલ્ડ વોટર પંપ અને અહીંયા એની સાથે હોટ વોટર પંપ. હવે પેનલ બોર્ડ ઉપર નજર નાખીએ તો મેઇન સ્વિચ, ત્યારબાદ બાજુમાં હીટર સ્વિચ, એના બંને ઇન્ડિકેશન. આ જે છે એ હોટ વોટર પંપ છે, એની બાજુમાં છે એ કોલ્ડ વોટર પંપ છે. અહીંયા જે છે એ ટેમ્પરેચર સ્કેનર અથવા એને ટેમ્પરેચર ઇન્ડિકેટર કહેવાય કે જે ચાર ટેમ્પરેચર બતાવશે. એમાં છે જે ગરમ પાણી અંદર આવશે એ, ત્યારબાદ ગરમ પાણી બહાર નીકળશે એ, ઠંડુ પાણી અંદર આવશે એ અને ઠંડુ પાણી બહાર નીકળશે એ. આ જે છે એ પીઆઈડી કંટ્રોલર છે, એટલે કે જે આપણું આ ઇલેક્ટ્રિકલ હીટર જેટલું બી હીટિંગ કરશે, જેટલું બી ટેમ્પરેચર હશે ટેન્કનું એ અહીંયા દર્શાવશે અને આપણે સેટ વેલ્યુ કરી અને એ ટેમ્પરેચર બદલી શકીએ અને એ પ્રમાણે હીટર ઓટોમેટિક બંધ ચાલુ થશે. અહીંયા બે રોટામીટર આપેલા છે, જેમાં એક છે હોટ વોટર ઓટોમીટર અને બીજું છે કોલ્ડ વોટર ઓટોમીટર, જેથી આપણે અહીંથી એનો જે ફ્લો છે એ કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આખું સાધન છે. હવે આપણે એને એકવાર ચાલુ કરીને જોશું. સાધન ચાલુ કરવા માટે આપણે સૌથી પહેલાં જે મેઇન સ્વિચ છે એ શરૂ કરશું. આપ જોઈ શકો છો એમ શરૂ થઈ ગયું છે. ત્યારબાદ આપણે હીટરની સ્વિચ ચાલુ કરશું અને જે પ્રમાણે આપણે અહીંથી પીઆઈડીમાંથી જે સેટ વેલ્યુ આપશું એ પ્રમાણે ત્યાં સુધી હીટિંગ થશે અને ત્યારબાદ એ પ્રમાણે ઓટોમેટિક હીટર બંધ ચાલુ થશે. ત્યારબાદ આપણે અહીંયા જે ચાર ઇન્ડિકેશન આપેલા છે T1, T2, T3 અને T4, હવે આપણે હોટ વોટર પંપ શરૂ કરશું. પણ એની પહેલાં ધ્યાન રાખશું કે જે બાયપાસ વાલ હોય હોટ વોટર પંપનો એ પૂરેપૂરો ખુલ્લો હોય, જેથી એકવાર સર્ક્યુલેશન થઈ જાય ત્યારબાદ આપણે ડિસ્ચાર્જ વાલ ખોલશું અને એ પ્રમાણે રોટામીટરમાં ફ્લો સેટ કરશું. અને એ જ પ્રમાણે કોલ્ડ વોટર માટે પણ. તો આપણે હોટ વોટર પંપ શરૂ કરીએ. તો આપ જોઈ શકો છો એમ હોટ વોટર છે એ રોટામીટરમાં થઈ, જે અત્યારે આપ જોઈ શકો એમ કે 2 લિટર પર મિનિટ છે. આપણે એને થોડો વધારશું. જે અત્યારે 4 ની અરાઉન્ડ છે. જે આ લાઇન થ્રી આની અંદર એટલે કે ટ્યુબની અંદર જશે. આ વાલ આપણે બંધ રાખેલો છે એટલે આ ટ્યુબની અંદર થઈ અને અહીંયાથી પાછું ટેન્કમાં નીકળશે. જે આપ જોઈ શકો છો એમ બહાર નીકળે છે. ત્યારબાદ આપણે કોલ્ડ પંપ શરૂ કરશું. જે આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે. વાલ બંધ કરશું શરૂઆત પ્રમાણે અને જે એનું રોટામીટર છે એ આપ જોઈ શકો છો એમ અને સેટ કરશું. કોલ્ડ વોટર છે એ અહીંયાથી ઇનલેટ થશે. આ વાલ બંધ છે એટલે અહીંયાથી ઇનલેટ થઈ સેલ સાઇડના જે ભાગમાં જશે અને આવી રીતે બેફલ અંદર આપેલી હશે અને ત્યાંથી અહીંયાથી એ બહાર નીકળી જશે. હવે આપણે જે નોંધવાનું છે એ T1, T2, T3 અને T4 એટલા ટેમ્પરેચર નોંધવાના છે. અને જે બીજું નોંધવાનું છે એ છે
હોટ વોટરનો રોટામીટરનો ફ્લો રેટ અને કોલ્ડ વોટરનો રોટામીટરનો ફ્લો રેટ. હવે આપણે જે સાયલેન્ટ ટ્યુબ હીટ એક્સચેન્જર પરથી જે રીડિંગ લીધી છે અને કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એ જોઈ લઈએ. તો આપ જોઈ શકો છો કે આપણે હોટ વોટરનો જે ફ્લો રાખેલો રોટામીટરમાં સેટ કરેલો એ 4 LPM હતો, જે કોલ્ડ વોટરનો ફ્લો આપણે રોટામીટર પરથી સેટ કરેલો એ 4.5 LPM હતો. જે આપણને ટેમ્પરેચર મળેલું તો એ હતું, કોલ્ડ વોટર જે ઇનલેટ થતું એટલે ઠંડુ પાણી અંદર જતું હતું એ 27 ડિગ્રી જતું હતું અને બહાર નીકળતું હતું એ 35 ડિગ્રી નીકળતું. એવી જ પ્રમાણે હોટ વોટર જે ઇનલેટ થતું એટલે અંદર જતું હતું એ 49 ડિગ્રી ટેમ્પરેચર જતું હતું અને બહાર નીકળતું હતી 37 નીકળતું હતું. હવે આપણે લિટરેચર પરથી ફાઇન્ડ કર્યું કે જ્યારે 49 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે 1 લિટર બરાબર 989 ગ્રામ વજન થાય વોટરનો, કારણ કે એ ટાઈમે એની ડેન્સિટી 0.0989 ગ્રામ પર સીસી થાય એટલા ટેમ્પરેચરે, એટલે 1 લિટર બરાબર આટલો ગ્રામ વજન થશે. જો એ 4 ડિગ્રી એ હોત તો એનો વજન 1 લિટર બરાબર 1 કિલો થાત, પણ આ 1 કિલો એટલે કે 1000 ગ્રામ નહીં થાય, એનાથી ઓછું રહેશે. જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ વજન ઘટતું જાય છે. તો એના પરથી આપણે 1 LPM બરાબર કેટલું થશે, 989 ગ્રામ પર મિનિટ. આ મિનિટને આપણે વળી પાછું સેકન્ડમાં કન્વર્ટ કરશું, 60 સેકન્ડ. તો એ પ્રમાણે આ જે બનશે એ કિલો પર સેકન્ડ, આપણે આને પણ 1000થી ડિવાઈડ કર્યું છે એટલે 0.989 kg છે, એટલે આપણને જે મળશે એ kg પર સેકન્ડમાં. એટલે કે આપણે આ LPM એટલે કે લીટર પર મિનિટને માસ ફ્લો રેટમાં કન્વર્ટ કર્યું છે. અને જે માસ ફ્લો હશે એનો તો આપ જોઈ શકો એમ કે આપણે જે હોટ વોટર હતું એ 30 સેકન્ડ માટે ચલાવેલું હતું. તો આ જે વેલ્યુ આવી આપણી પાસે એને આપણે 30થી મલ્ટીપ્લાય કરશું, 30થી અહીંયા આવી રીતે ગુણશું તો આપણને આ માસ મળશે કે 30 સેકન્ડમાં આટલું માસ જે વોટરનું હતું એ ફ્લો થયું હતું, એ છે 1.978 kg. હવે એવી જ રીતે આપણે કોલ્ડ વોટર માટે લેશું કે 27 ડિગ્રી ટેમ્પરેચર હશે ત્યારે ડેન્સિટી એની કેટલી હશે, 0.99651 ગ્રામ પર સીસી એટલે cm³. એટલે 1 લિટર બરાબર કેટલા ગ્રામ થશે, 996.51 ગ્રામ. પરફેક્ટલી 1000 ગ્રામ નહીં થાય, 1000 ગ્રામ ખાલી 4 ડિગ્રી તાપમાન હોય વોટરનું ત્યારે જ થાય છે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ કે LPMને kg પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આટલા બને. પણ આપણી પાસે જે ફ્લો રેટ છે કોલ્ડ વોટરનો એ 4.5 છે, જેની સાથે આપણે મલ્ટીપ્લાય કર્યું એટલે આપણને આટલું મળ્યું છે. અને હવે આપણે એને kg પર સેકન્ડ છે એને વળી પાછું ખાલી આપણે માસમાં એટલે કે જથ્થામાં કન્વર્ટ કરવું હોય, કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો જે આપણે ટાઈમ લીધેલો હતો કોલ્ડ વોટરનો એ પણ 30 સેકન્ડ લીધેલો હતો, એની સાથે મલ્ટીપ્લાય કરશું તો આટલું એટલે કે 2.2421 kg જેટલું માસ હશે વોટરનું એ ફ્લો થશે એ ટાઈમે. આ થઈ ગયા માસ બંને. હવે આપણે જે બીજું ફાઇન કરીએ છીએ એ છે હીટ કેટલી એબ્ઝોર્બ થઈ અથવા હીટ કેટલી રિલીઝ થઈ. તો આપણે કોલ્ડ વોટર માટે લેશું તો હીટ એબ્ઝોર્બ કરશે, આપ જોઈ શકો છો એમ કે 27 ડિગ્રી હતું અને હીટ એબ્ઝોર્બ કરીને 35 ડિગ્રી સુધી પહોંચ્યું. તો એની માટે આ જે સૂત્ર છે MC ડેલ્ટા T એમ માસ છે જે આપણને અહીંથી મળશે, આ કોલ્ડ વોટરનું જે માસ ફ્લો થયું હોય, સી કોન્સ્ટન્ટ છે જે આ છે, અને જેટલું તાપમાન ચેન્જ થયું હોય તો 35 ડિગ્રી વધી ગયું 27માંથી, તો આપણે એને માઇનસ કરશું 35 - 27, તો આપણે આટલા જૂલ મળશે જેટલી હીટ એબ્ઝોર્બ થઈ છે. અને એવી જ રીતે આપણે હીટ જે રિલીઝ છે એની માટે જોશું તો એમ આપણને અહીંથી મળશે, સી તો કોન્સ્ટન્ટ છે, ડેલ્ટા ટી એ આપણે 49 તાપમાન હતું ત્યાંથી ઘટીને 37 થયું છે, તો એ પ્રમાણે અહીંયા મૂકશું, એને માઇનસ કરશું અને જે આપણને મળશે આટલા જૂલ મળશે જે હીટ રિલીઝ થઈ છે હોટ વોટરની. તો આવી રીતે આ ગણતરી થાય છે સાયલેન્ટ ટ્યુબ હીટ એક્સચેન્જરમાં.